into minus 3 આ ઓ આઉચમાં અગાઉના વિડિયોમાં મિત્રો આપણે અમિત અને ભૂપેન જે એક દિવસ મતલબ કે કેમ્પ જાય છે અને એનો એક દિવસ ફર્સ્ટ જે ડે છે એમનો એ લોકો જંગલ નિરીક્ષણ કરવા જાય છે અને અબડા રસ્તે જતા રહે છે અને પાછા સાચા રસ્તે ચડી જાય છે આ એક દિવસનું એમનો જે નિરીક્ષણ હતું કે એક દિવસનું જે એમનો કેમ્પ હતો ત્યાં સુધીની વાત આપણે અગાઉના વિડીયોમાં કરી છે ત્યાંથી આગળ આજે આપણે જોઈએ છીએ ઓન ધ સેકન્ડ ડે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ મોડી સાંજ હતી ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા અ લોંગ વે એટલે ઘણા દૂર હતા ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ તેમની તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા તેમની તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા ભૂપેન્દ્રસિંહ ભૂપેને કહ્યું વોક ફાસ્ટ ઝડપથી ચાલ We must get to the camp quickly. આપણે ઝડપથી કેમ્પમાં પહોંચવું જોઈએ. મસ્ટ નો ઉપયોગ કર્યો છે મિત્રો એટલે ફરજિયાત છે કે આપણે ઝડપથી કેમ્પે પહોંચવું જોઈએ. They hear the trumpet of elephants. અમિત was excited. કૌંસમાં આવેલું છે મિત્રો. They heard the trumpet. Trumpet એટલે હાથીનો અવાજ. જીરાતીનો બોલવાનો અવાજ આવે છે ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ તેઓ હાથીના બોલવાના અવાજ સાંભળ્યા અમિત વોઝ એક્સાઇટેડ એક્સાઇટેડ એટલે ઉત્તેજિત એક મોટું પ્રાણી
ભૂપેન વિસ્પરે ભૂપેન વિસ્પરે વિસ્પર એટલે ધીમેથી બોલો એકદમ ધીમા વાજે બોલો વિસ્પર એટલે ધીમા વાજે બોલો ભૂપેન વિસ્પરે ભૂપેન ધીમેથી બોલ્યો ધે વોકડ અપ ક્વિકલી ધે વોકડ અપ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હી બિહાઇન્ડ અ બિગ ટ્રી ભૂપેન ધીમા અવાજે બોલ્યો તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટશ એક મોટું કાળું પ્રાણી ક્રિએચર એટલે પ્રાણી ક્રિએચર એટલે પ્રાણી સમજે છે મિત્રો કે અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટશ પર એક મોટું કાળું પ્રાણી એના વ્હાઇટ ટશ પર એટલે દંતશું ટશ એટલે દંતશું બે એના જે વ્હાઇટ સફેદ દંતશું થીક લેગ્સ જાડા પગ બિગ ઇયર્સ મોટા કાન સ્મોલ આઈઝ નાની આંખો અ લોંગ ટ્રંક એક લાંબી સૂંઢ વોટ્સ કમિંગ ટુવર્ડ્સ ધેમ આવું એક પ્રાણી તેઓની તરફ આવી રહ્યું હતું ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર તે વધુ ને વધુ નજીક આવી રહ્યું માની શકતો નથી ઇટ્સ અ ડ્રીમ ડ્રીમ એટલે સ્વપ્ન અમિતને શું લાગે છે મિયા આ હાથી અમિત હાથીને જોઈએ છે કે એને એવું લાગે છે કે શું મોટું પ્રાણી છે આઈ કાન્ટ બિલીવ ઇટ હું તેને માની શકતો નથી ઇટ્સ અ ડ્રીમ આપણને શું લાગે છે મિયા તો સ્વપ્ન આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ મેં ક્યારેય જીવંત હાથી મતલબ કે જીવંત મતલબ કે રૂબરૂ જો મિત્રો આપણે પિક્ચરોમાં તો જોઈએ છીએ પણ રૂબરૂ જો તો પ્રત્યક્ષ જોવો કે છે કે ક્યારે મેં આ રીતે જીવંત હાથી મેં મારી આખી જિંદગીમાં જોયો નથી ઇટ કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર હું એને ખૂબ જ નજીકથી જોઈ શકું છું એવો પ્રશ્ન કરે છે હું પેસે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ શું કહે છે મહેરબાની કરીને જે હાથી છે એનાથી ડિસ્ટન્સ એટલે કે અંતર રાખવું ડિસ્ટન્સ એટલે અંતર શું કહે છે એ મહેરબાની કરીને જે હાથી છે એ હાથીથી થોડું અંતર એટલે કે હાથીથી આપણે દૂર રહેવું જોઈએ મિત્રો આ તો જંગલી હાથી છે બરાબર છે એટલે શું કહે છે કે આપણે હાથીથી અંતર રાખવું જોઈએ ભૂપેન વોઝ વરી મહેરબાની કરીને હાથીથી દૂર રહો અથવા તો હાથીથી અંતર રાખો હવે શું થાય છે મિત્રો આગળ જુઓ ભૂપેન વોઝ વરી ભૂપેન શું કરે છે ભાઈ ચિંતિત હતો વરી એટલે ચિંતા કરે એટલે ચિંતિત હતો દે વોઝ અ લાર્જ એલિફન્ટ વરી એટલે ચિંતિત હતો હી ઇઝ એંગ્રી અને એ
ગુસ્સામાં છે, જે હાથી છે એ ગુસ્સામાં છે. જો મિત્રો કોઈ પણ જંગલી પ્રાણી છે એ ગુસ્સામાં છે કે શાંત છે એ એના અવાજ ઉપરથી આપણને ખબર પડે. તો આ હાથી પણ ગુસ્સામાં છે. ભૂપેન વિસ્પરે, ભૂપેને ધીમેથી કહ્યું, ધીમા અવાજે બોલ્યો કે ભાઈ હાથી તો ગુસ્સામાં છે. ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસ. હાથી જે ભૂપેન અમિતને કહે છે ધીમા અવાજે, આ હાથી એ બંનેનો અવાજ, વાત કરવાનો અવાજ સાંભળી જાય છે. હિ સ્મેલેડ ધેમ ટુ, તેને તેમની સુગંધ પણ આવે છે. મેં કાપી અમુક પ્રાણીઓ હોય છે મિત્રો કે તમે ઘણા બધા હોય ને તો પણ એમને એમની સ્મેલ આવતી હોય છે. પણ કઈ કોઈ મિત્રો તમે જોયું છે કે કોઈ ના ઘરમાં જો ચોર ચોરી કરવા આવે છે તો બીજા દિવસે આપણે પોલીસને બોલાવીએ છીએ. પોલીસ શું લઈને આવે છે? એ કૂતરા લઈને આવે છે. કેમ કે કૂતરો એક એવો પ્રાણી છે કે માણસ ગયા રસ્તે ચાલુ હશે ને ક્યાં સુધી જોયું ગયું હશે એ એના પગની જે સૂંઘ છે એના પરથી એને ખબર પડી જાય છે કે આ ચોર છે એ આટલે સુધી ગયો હશે અને આ રીતે અહીંયાથી આમ ગયો હશે. બધું કૂતરા જ કરે છે મિત્રો. પોલીસ આ કામ કરે છે પણ એ કૂતરા દ્વારા કરે છે. સીધે સીધો પોલીસને ખબર ના પડે કે ચોર ગયા રસ્તે ગયો હશે ચોરી કરીને. તો પ્રાણીઓમાં પણ એવી શક્તિ હોય છે કે એને માણસોની સુગંધ આવતી હોય છે. તો અહીંયા હાથી જે છે એને પણ એમની સ્મેલ એટલે કે સુગંધ આવે છે. હિ પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર. એ પોતાની જે લાંબી સૂંઢ છે એ હવામાં પહોંચી કરે છે. એન્ડ ટ્રમ્પેટેડ લાઉડલી, અને જોશથી અવાજ કરે છે. હાથીનો જે બોલવાનો અવાજ છે એ અવાજ કરે છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. જે હાથીએ ઊંચો અવાજ કર્યો અને એ ઊંચો અવાજ કર્યો એટલે ભૂપેન અને અમિત જરા પણ હલ્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ડરતો હતો. અફ્રેડ એટલે ભયભીત અથવા તો ડરવું. He started to blow into the bear. To blow into એટલે મોં ફૂંક મારવી.
છે જો આ સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ તેની એ જે બેગ એટલે કે પ્લાસ્ટિક ની આપણી જે પૂથળી આવે છે એમાં કુંકુમ આવે સૂન ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન અને સૂન એટલે તરત અથવા તો અચાનક જ જે પૂથળી હતી એ મોટા ફુગ્ગા જેવી લાગવા લાગી હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ અને એને એના હાથ વડે એ બેગ ઉપર જોશથી ફટકો માર્યો અને મિત્રો આપણે ખબર છે કે આપણે પણ આપણા ઘરે એવું કરતા હોઈએ છીએ મમ્મી શાકભાજી લાવે ને તો પ્લાસ્ટિકના જગલા આવતા હોય છે આપણે શું કરીએ એની અંદર હવા ભરીએ અને પછી એને વાકીને એની ઉપર મારીએ તો અવાજ આવે એમ આની પણ કોથળી મોટી હતી એટલે આને ફૂલાઈ તો એક મોટો ફૂકો બન્યો ફૂકા જેવી લાગવા લાગી કોથળી અને પછી ભૂપેને એ કોથળી પર જોશથી એના હાથ વડે ફટકો માર્યો તો મિત્રો કોથળી ફૂટી અને જે કોથળી ફૂટી તો એનો અવાજ કેવો આવ્યો ફટાક કોથળીમાંથી ફટાક એવો જોશથી પડકો પડે એવો અવાજ આવ્યો વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ શું તે મોટો અવાજ હતો ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ ઇકોડ ઇકો એટલે ગુંજવું પડકો પડવો ટુ ઇકો એનો જે પડકો પડ્યો એ આખા જંગલમાં પડ્યો ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ આખા જંગલમાં એનો પડકો પડ્યો ધ એલિફન્ટ સ્ટોપ્ડ હાથી થોભ્યો ટ્રમ્પેટેડ એન્ગ્રીલી એન્ડ ટર્નેડ અવે ટ્રમ્પેટેડ એનો બોલવાનો અવાજ છે કે હાથીનો બોલવાનો અવાજ છે તો એ ગુસ્સાથી બોલ્યો એન્ડ ટર્નેડ અવે અને પછી ત્યાંથી પાછો વળી ગયો હી વોકડ અપ ક્વિકલી ધ ટોલ ગ્રાસ ઊંચા ઘાસમાં તે ઝડપથી ચાલ્યો એન્ડ સૂન અને તરત જ ડિસએપિયરેડ ઇન ધ ફોરેસ્ટ અને જંગલમાંથી એ અદૃશ્ય થઈ ગયો ટુ ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું અગ્નિ પ્રકટાવી મતલબ કે
અગ્નિ જોઈને કોઈ પણ જંગલી પ્રાણી આપણે સુધી આવી શકતું નથી, એ અગ્નિ જોઈને એ પ્રાણી પાછું જતું રહે છે. તો આવી થોડીક યુક્તિઓ મિત્રો આપણે પણ શીખવાની જરૂર છે, કેમ કે કોઈકવાર આપણી સાથે પણ જો આવું બને તો જો આપણે આવી યુક્તિ કરીએ તો આપણને ખબર પડે કે ભાઈ આ રીતે જો આ રીતે કરીશું તો કોઈ જંગલી પ્રાણી કે બીજા કોઈ, આ તો હાથી હતો મિત્રો, હાથી સિવાય બીજું પણ કોઈ જંગલી પ્રાણી હોય અને તમે જો આ રીતે કરો તો એ જંગલી પ્રાણી તમારા સુધી આવી શકતું નથી. તો મિત્રો આપણો આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે